Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને હેર પ્રોબ્લેમ વિશે બતાવીશ. તો ફ્રેન્ડ્સ, હેર પ્રોબ્લેમ છે, ક્યાંક હેર કેરની આ વસ્તુની ઉપેક્ષા તો નથી કરી રહ્યા ને? તો જુઓ, વાળની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો વાળ ખરવા, બરછટ થવા, રુષ્ટ થવા, ચીકણા થઈ જવા, ટાલ થઈ જવી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને તેથી જ તેઓ જે કોઈ વાળના ફાયદા ગણાવતા હોય, નુસખાઓ હોય, જે કોઈ કહે તે કરવા લાગે છે. આ નુસખાથી વાળને ફાયદો થાય છે કે નહીં તે જાણવાની ધીરજ પણ તેમનામાં નથી રહેતી અને બીજા નુસખા ચાલુ કરી દેતા હોય છે. સામાન્ય રીતે જોઈએ તો વાળ ખરવાના અનેક કારણો હોય છે, જેમ કે લાંબી માંદગી, લાંબા સમયથી લેવાતી દવા, હલકી ગુણવત્તા ધરાવતું શેમ્પૂ કે સાબુ, વાળમાં તેલ ન નાખતા વાળ બરછટ થઈ જવા, તૂટવા અથવા તો માનસિક તણાવ. આમાંના દરેક કારણો લોકો જાણતા હોય છે, પરંતુ એક કારણ પણ વાળ તૂટવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને તે છે અયોગ્ય હેર બ્રશનો ઉપયોગ. બ્યુટી નિષ્ણાંતોનું પણ માનવું છે કે અયોગ્ય હેર બ્રશ વાપરવાથી વાળના મૂળને હાનિ પહોંચે છે અને પરિણામે વાળને બટકતા વાળ નથી લાગતે. સ્વસ્થ્ય, ચમકીલા અને મુલાયમ સુંદર વાળ માટે યોગ્ય આહાર, ઉચ્ચ ગુણવત્તાવાળું શેમ્પૂ તથા કન્ડિશનરનો ઉપયોગ, યોગ્ય બ્રશ, આ બધી વસ્તુ જરૂરી છે. રોજિંદા આહારમાં વિટામિન અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ, જેથી વાળને પૂરતું પોષણ મળે છે. હેર બ્રશ ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જરૂરી છે, નહીં તો વાળને હાનિ પહોંચે છે. વાળ ધોયા પછી સુકાયા બાદ જ ઝાટકવા અને કાંસકાના સ્થાને હેર બ્રશનો ઉપયોગ કરવો. બ્યુટી નિષ્ણાંતોનું કહેવું છે કે જો યોગ્ય હેર બ્રશ ન વાપરવામાં આવે તો વાળને હાનિ પહોંચે છે, તેમજ વાળ વૃક્ષ થઈ જવા લાગે છે અને ખરવા લાગે છે. તેથી વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે યોગ્ય હેર બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. હવે હેર બ્રશ વાપરતી વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખશો? તો દિવસમાં ઓછામાં ઓછા 3 વાર બ્રશ કરવો, જેથી વાળને વ્યાયામ મળે તેમજ રક્ત સંચાર વધે. બીજું, ભીના વાળને મોટા દાંતાવાળા હેર બ્રશથી ઓળવા, જેથી વાળ ગૂંચવાય નહીં અને તૂટી ના જાય. ત્રીજું છે, વાળમાં મુલાયમ દાંતાવાળું હેર બ્રશ વાપરવું. 15 દિવસે હેર બ્રશને સાફ કરવો. નાના વાળ માટે ફ્લેટ બ્રશનો ઉપયોગ કરવો, તેમજ લાંબા વાળ માટે પેન્ડલ હેર બ્રશ વાપરવો. વાંકડિયા વાળ માટે રાઉન્ડ હેર બ્રશનું વાપરવો, રાઉન્ડ શેપનું જે હેર બ્રશ આવે છે તે વાપરવો. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય ત્યારે હેર બ્રશનો જ ઉપયોગ કરવો, જેથી વાળ તૂટે નહીં તેમજ વાળ સેટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમને મારું આજનું વિડીયો બહુ જ પસંદ આવ્યું હશે. માટે પ્લીઝ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.